कुछ करना है तो डट कर चलो और थोड़ा दुनिया से हट कर चलो। आए के वो देश से दुनियानो जेमा सौथी वधारे युवानो छे, अने युवानो पासे केवी ताकत छे, एनी पासे देश केटली अपेक्षा राखीने बैठो छे आपने सौने खबर छे। अने युवानो ज कही शके के कुछ करना है तो डट कर चलो। लीख पर तो सभी चलते हैं, अगर चलना है तो इतिहास को बदल कर चलो। लीख पर तो सभी चलते हैं, मतलब कोई के बनावेलो रस्तो होई ये रस्ता ऊपर तो बधा चाली शके, पण रस्तो एवो होई जे हमेशा आपड़े बनाव्यो होई, आपड़े कोई ने फॉलो न करता होई, आपड़ा फॉलोअर्स होई जे आपने फॉलो करता होई। ए प्रकारनो जज्बो, ए प्रकारनो आत्मविश्वास चौक्कस तमारी मंजिल सुधी पहुंचाड़वा माटे तमने मदद करशे। एटले कोई के बनावेलो रस्तो नहीं, हमेशा आपड़े बनावेला रस्ता ऊपर आपड़े चालता होवा जोईए। और जब तक हासिल न हो मंजिल, जब तक हासिल न हो मंजिल, राह में राही आराम कैसा? शुकाम आपड़े आराम करिए, ज्यां सुधी तमने तमारी मंजिल न मळे त्यां सुधी आराम न करो। अने हा, सफलता माटे बीजू कई ज थर्मोमीटर नथी ए मापवा माटेनुं, पण एटलू चोक्कस याद राखजो के केटलीक वखत कोईकनी ईर्ष्याना कारणे, कोईक ज्यारे तमारी ईर्ष्या करे छे एना कारणे तमे नासीपास पण थाओ छो, तमे निराश पण थाओ छो, बिलकुल नहीं। समाजमां ईर्ष्यानुं प्रमाण ज्यारे ज्यारे तमारुं वधतुं जाय छे ત્યારે સમજી લેવાનું કે તમે પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છો। આજ ઈર્ષાનું પ્રમાણ વધુ એ જ તમારી પ્રગતિની નિશાની છે। એટલે કોઈક તમારી ઈર્ષા કરે તો એનાથી નિરાશ થવાની જરૂર નથી। હા, ચોક્કસ તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરો જ। એટલે જબ તક હાસિલ ન હો મંઝિલ, રાહ મે રાહી આરામ કૈસા। અને એટલે જ વિવેકાનંદજીએ કહ્યું છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। પણ ઉઠવું એટલે શું? ઘણીવાર ઘણી જગ્યાએ આપણે ગયા હોય, કોઈક પિકનિકમાં ગયા હોય કે એક સાથે ગ્રુપમાં આપણે ફરવા ગયા હોય, તો કોઈક આપણા ગ્રુપમાંથી એક મિત્ર વહેલો જાગી જાય છે, અને વહેલો જાગેલો હોય એ બીજા સૂતેલા હોય અને હંમેશા નડતો હોય છે, કારણ કે એ જાગીને લાઇટ ચાલુ કરે, એ બ્રશ કરવા માટે ટકટક કરે, બાથરૂમમાંથી પાણીનો અવાજ આવે, એટલે બીજા સૂતેલા છે એને એ ડિસ્ટર્બ કરે છે, એટલે હંમેશા એ ઉઠેલાને ફરી સૂઈ જાય એ માટેના પ્રયત્નો પણ લોકો કરે છે। એટલે ઉઠવું એટલે એ પથારીમાંથી ઊભો થાય છે એ ઉઠવાની વાત નથી, અહીંયા જીવનના લક્ષ્ય, ધ્યેય અને સપનાઓને પ્રાપ્ત કરવા માટે ઉઠવાની વાત છે। અને એટલે જબ તક હાસિલ ન હો મંઝિલ, રાહ મે રાહી આરામ કૈસા, ઔર ઝૂન સા નિશાના રખ મન મે, ના કોઈ નિકમ્મા બહાના રખ। આ લોકડાઉનના સમયમાં મહાભારત આપણે જોઈએ છે, ગુરુ દ્રોણાચાર્યએ પરીક્ષાનું આયોજન કર્યું અને ધીરે ધીરે કૌરવોને પાંડવોને બધાને પૂછતા જાય છે કે તમારે પહેલાં પક્ષીની આંખને વિંધવાની છે, અને દુર્યોધનને કહે છે કે તને શું દેખાય છે? એટલે દુર્યોધન કહે છે, મને વૃક્ષ દેખાય છે, મને આકાશ દેખાય છે, મને પક્ષી દેખાય છે। ધીરે ધીરે ઘણાનો વારો આવી જાય છે, બધાને પક્ષીની સાથે સાથે આસપાસનું વાતાવરણ પણ દેખાય છે, અને અર્જુનને પૂછવામાં આવે છે તને શું દેખાય છે, ત્યારે અર્જુન એમ કહે છે કે મને પક્ષીની આંખ દેખાય છે, એટલા માટે કે ગુરુએ એમ કહ્યું હતું આંખને વિંધવાની છે। તો એમ તમારા લક્ષ્ય ઉપર હંમેશા તમારું ફોકસ હોય એ ખૂબ જરૂરી છે। દેખ લક્ષ્ય તેરે સામને હૈ, બસ ઉસી પર અપના ઠિકાના રખ। લક્ષ્ય તમારી સામે છે, હંમેશા તમારી સામે તમારું લક્ષ્ય હોવું જોઈએ, કારણ કે ઘણી વખત તમારા મોબાઈલની અંદર જ્યારે તમે એમ સેલ્ફી લ્યો છો, અને એ સેલ્ફી કોઈ વખત સારી નથી આવતી, બ્લર થઈ જાય છે। શું કામ સેલ્ફી બ્લર થઈ જાય છે? કારણ કે મોબાઈલનું ફોકસ હલી જાય છે, તમારો હાથ હલી જાય છે। જો એક મોબાઈલની અંદર પણ તમારું ફોકસ બરાબર ન રહે તો આપણો સેલ્ફી, આપણો ફોટો બ્લર થઈ જાય છે। તો જીવનમાં તો આપણા ફોકસની કેટલી જરૂરિયાત છે, આપણા લક્ષ્ય ઉપર હંમેશા આપણું ફોકસ હોવું જરૂરી છે। એટલે જ દેખ લક્ષ્ય તેરે સામને હૈ, બસ ઉસી પર અપના ઠિકાના રખ। અને હંમેશા તમારા સપના ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તમારે એ સપનાને પામવા માટે
થ્રી ડી તમારી પાસે હોય, ડી ફોર ડેડિકેશન, ડી ફોર ડીપ લર્નિંગ એન્ડ હાઈ થિંકિંગ એન્ડ ડી ફોર ડિસિઝન, આ થ્રી ડી જો તમારી પાસે હશે તો ચોક્કસ તમે સક્સેસ જશો. આત્મવિશ્વાસની આ જે વાતો આજે કરી છે એના બીજા ભાગને આપણે આગળના વિડીયોની અંદર પણ આત્મવિશ્વાસની વાતો કરીશું. થેન્ક યુ વેરી મચ.